નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારની ચર્ચા ચાલુ કરેલી હતી. તેમાં આજે એક ટોપિક જોઈએ છે જેનું નામ છે એસિડ અથવા બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે. એટલે કે તમને એસિડ અને બેઝના દ્રાવણો આપવામાં આવે તો તે કેટલા પ્રબળ છે, તો પ્રબળ શબ્દનો અર્થ શું થાય તેની માહિતી આપણે આગળ મેળવીએ છીએ. તેના પહેલાં અગાઉ જે શીખેલા છે તેના વિશેની થોડીક માહિતી મેળવી લઈએ. આપણે અગાઉના ટોપિકમાં એવું જોઈ ગયા કે એસિડિક દ્રાવણની અંદર એચ પ્લસ આયન અને બેઝિક દ્રાવણની અંદર ઓ એચ માઇનસ આયન અનુક્રમે તેની એસિડિકતા અને બેઝિકતા માટે જવાબદાર હોય છે. આપણે એવું પણ જોઈ ગયા કે એસિડિક દ્રાવણ છે તેમાં પાણી તમે ઉમેરો છો, એટલે કે પાણી સાથે મિશ્ર કરો, ત્યારે તેની અંદર રહેલા એચ પ્લસ આયનની સાંદ્રતા ઘટે છે, સાંદ્રતા એટલે કે તેનું પ્રમાણ ઘટે છે. એવી રીતે બેઝિક દ્રાવણ છે તેમાં તમે પાણી ઉમેરો, એટલે કે પાણી સાથે બેઝને મિશ્ર કરો, તો તેમાં રહેલા ઓ એચ માઇનસ આયનની સાંદ્રતા એટલે કે ઓ એચ માઇનસ આયનનું પ્રમાણ ઘટવા લાગે છે. આ ક્રિયાને આપણે મંદન તરીકે ઓળખતા. પરંતુ હવે આપણે એવી માહિતી મેળવવી છે કે તમને એસિડ કે બેઝનું દ્રાવણ આપેલું હોય તો એસિડિક દ્રાવણની અંદર કેટલા પ્રમાણમાં એચ પ્લસ આયન છે, તે રીતે બેઝિક દ્રાવણ આપેલું હોય તો બેઝિક દ્રાવણમાં કેટલા પ્રમાણમાં ઓ એચ માઇનસ આયન આવેલા છે તેની માહિતી મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય તેની ચર્ચા કરીશું. કારણ કે તમે સૌ જાણો જ છો કે એચ પ્લસ આયન એસિડિકતા માટે જવાબદાર છે, જ્યારે ઓ એચ માઇનસ આયન બેઝિકતા માટે જવાબદાર છે. તો આપણે હવે દ્રાવણની અંદર એચ પ્લસ અને ઓ એચ માઇનસ આયનનો જથ્થો કેટલો છે, તેની માત્રા કેટલી છે તે શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય, તે શોધવા માટેની બે રીત છે. એક રીતનું નામ છે સાર્વત્રિક સૂચક. સાર્વત્રિક સૂચકની મદદથી આવું થઈ શકે. બીજી એક રીત છે જેનું નામ છે પીએચ પેપર. તો સાર્વત્રિક સૂચક અને પીએચ પેપર આ બે એવી રીતો છે કે જેના દ્વારા તમે આપેલા દ્રાવણમાં એચ પ્લસ અને ઓ એચ માઇનસ આયનનો જથ્થો કેટલો છે તે તમે જાણી શકો છો. ટૂંકમાં તેની માહિતી આપું તો સાર્વત્રિક સૂચક તે અલગ અલગ સૂચકોનું મિશ્રણ છે. કોઈ પણ એસિડ કે બેઝિક દ્રાવણ હોય તેની અંદર એસિડ હોય તો એચ પ્લસ આયન કેટલા છે, બેઝ હોય તો ઓ એચ માઇનસ આયન કેટલા છે તેનો જથ્થો જાણવો હોય તો તે દ્રાવણમાં સાર્વત્રિક સૂચક જે પ્રવાહી છે, અલગ અલગ સૂચકોનું મિશ્રણ છે, તેના અમુક ટીપા નાખવાના. ટીપા નાખશો એટલે આપેલું એસિડ કે બેઝ છે તેની અંદર કંઈક રંગ પરિવર્તન આવશે. તો આ જે રંગ પરિવર્તન આવ્યો છે તે રંગ પરિવર્તનના આધારે તમે નક્કી કરી શકો છો કે આપેલા દ્રાવણમાં કેટલા પ્રમાણમાં એચ પ્લસ કે કેટલા પ્રમાણમાં ઓ એચ માઇનસ આયન આવેલા છે. તે જ રીતે પીએચ પેપર. પીએચ પેપર તે આછા પીળા રંગનો કાગળ છે. જે કોઈ દ્રાવણની અંદર તમારે એચ પ્લસ કે ઓ એચ માઇનસ આયનનું પ્રમાણ શોધવું હોય તેવા દ્રાવણની અંદર પીએચ પેપર બોળવાનું. પીએચ પેપર બોળતા તેની અંદર કંઈક રંગ પરિવર્તન આવશે. તો આ રંગ પરિવર્તન જે કંઈ આવેલો છે તે રંગ પરિવર્તનના આધારે તમે નક્કી કરી શકશો કે એચ પ્લસ આયનનું પ્રમાણ દ્રાવણમાં કેટલું છે અથવા તો ઓ એચ માઇનસ આયનનું પ્રમાણ કેટલું છે, જેની માહિતી આપણે આગળ થોડીક મેળવશું. તેના સિવાય આપેલા દ્રાવણની અંદર એચ પ્લસ આયન, યાદ રાખો આપણે એચ પ્લસ આયન માટે અહીં ચર્ચા પહેલાં કરીએ છીએ, તો આપેલા દ્રાવણની અંદર એચ પ્લસ આયન એટલે કે હાઇડ્રોજન આયન છે તેની સાંદ્રતા કેટલી છે, તેનું પ્રમાણ કેટલું છે તે માપવું હોય તો તેના માપવાની એક રીત આવે, તેનો એક માપક્રમ આવે. એ માપક્રમને આપણે પીએચ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? પીએચ તરીકે, અથવા તે માપક્રમને પીએચ માપક્રમ તરીકે ઓળખીએ છીએ. તો પીએચ માપક્રમ એટલે શું? તો આપેલા દ્રાવણમાં, એસિડિક દ્રાવણમાં એચ પ્લસ આયનનું પ્રમાણ કેટલું છે, એચ પ્લસ આયનની સાંદ્રતા કેટલી છે તે શોધવા માટેની એક રીત છે, તે શોધવા માટેનો એક માપક્રમ છે, જેને કહેવાય પીએચ માપક્રમ. તો યાદ રાખજો, પીએચ માપક્રમ એટલે શું? તો આપેલા જલીય દ્રાવણમાં રહેલા એચ પ્લસ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. તો પ્રશ્ન થાય કે પીએચ એટલે શું વળી? પીએચ એટલે, તો યાદ રાખજો, અહીંયા પીએચની અંદર જે પી છે
તો એક જર્મન શબ્દ ઉપરથી આવેલો છે. જર્મન શબ્દ છે પોટેન્સ. પોટેન્સનો અર્થ થાય શક્તિ, તાકાત. તો પી શબ્દ છે તે પોટેન્સ ઉપરથી આવેલો છે. એચ છે તે હાઇડ્રોજન માટે વપરાયેલો શબ્દ છે, એટલે કે પોટેન્સ ઓફ હાઇડ્રોજન. એટલે એનો અર્થ કરી તો આપણે એવો થાય કે હાઇડ્રોજનની શક્તિ. પણ અહીં શક્તિની જગ્યાએ આપણે શબ્દ વાપરશું સાંદ્રતા, એટલે કે હાઇડ્રોજનની સાંદ્રતા. હાઇડ્રોજન આયનની, એચ પ્લસ આયનની સાંદ્રતા દ્રાવણમાં કેટલી છે તે માપવા માટેના માપક્રમને કહેવાય પીએચ માપક્રમ. પીએચ માપક્રમમાં 0 થી 14 સુધીના અંકનો ઉપયોગ કરવામાં આવે છે. 0 થી 14 સુધીના અંકને આધારે જ તમે આપેલા દ્રાવણમાં એચ પ્લસ આયન કે ઓએચ માઇનસ આયનનું પ્રમાણ કેટલું છે તે તમે શોધી શકો છો. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પીએચ માપક્રમ 0 થી 14 અંક સુધી વિસ્તરેલો છે. હવે તેમાં શું હોય છે તેની માહિતી મેળવીએ. આ એક આકૃતિ ખાલી યાદ રાખી લેવામાં આવે તો પણ આખો ટોપિક મોટે થઈ જશે. તો આકૃતિને સમજીએ શું કહેવા માગે છે. તો અહીં જો 0 લખેલું છે, વચ્ચે 7 લખેલું છે અને છેલ્લે લખેલું છે 14. હવે 0 પછી 1 2 3 4 5 6 પછી 7 છે. 7 પછી 8 9 10 11 12 13, 13 પછી 14 છે. વચ્ચેના અંકોને હું દર્શાવતો નથી. હવે તમે કહી શકો 0 થી 14 સુધીના અંકને શું કહેવાય? કહેવાય પીએચ માપક્રમ. તેને શું કહેવાય? પીએચ માપક્રમ. હવે શું આમાં સમજવાનું છે? તો તમને એસિડ એટલે કે એસિડિક દ્રાવણ આપે, બેઝ એટલે કે બેઝિક દ્રાવણ આપે, તો તેની અંદર તમારે જોવું છે કે એચ પ્લસ અને ઓએચ માઇનસ આયનનું પ્રમાણ કેટલું છે, તેની સાંદ્રતા કેટલી છે, તો તે આના દ્વારા નક્કી કરી શકાય છે. તેના સિવાય પીએચ એટલે કે અંકના મૂલ્ય ઉપરથી તમે કહી શકશો કે આપેલું દ્રાવણ એસિડ છે કે બેઝ છે. એટલે કે તમારે એસિડ બેઝને ચાખવાની જરૂર પડશે નહીં, કે લિટમસ પેપરની જરૂર પડશે નહીં, અહીં સૂચકની પણ જરૂર પડશે નહીં. અહીં ફક્ત તમારે પીએચ ઉપરથી કહી શકો, હા જો પીએચના મૂલ્ય આપેલા હોય તો પીએચના મૂલ્ય ઉપરથી તમે કહી શકો કે આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ. કઈ રીતે? હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એસિડ હોય, કોઈ પણ, તો કોઈ પણ એસિડ હોય તેની પીએચનું મૂલ્ય હંમેશા કેવું હોય? 7 થી ઓછું હોય. કોઈ પણ એસિડિક પદાર્થ હોય છે તેની પીએચનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? 7 થી ઓછું, એટલે કે લેસ ધેન 7. બીજી વાત, કોઈ પણ બેઝ હોય તેની પીએચનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? 7 થી વધુ. કોઈ પણ બેઝ હોય તેની પીએચનું મૂલ્ય હંમેશા 7 થી વધુ, એટલે કે ગ્રેટર ધેન 7. તો પ્રશ્ન થાય કે 7 પીએચનું મૂલ્ય કેનું હોય? તો યાદ રાખજો, એવા પદાર્થો કે જે એસિડ પણ નથી, બેઝ પણ નથી, એટલે કે એવા પદાર્થો કે જે તટસ્થ સ્વભાવના હોય. તટસ્થ સ્વભાવના પદાર્થનું એક ઉદાહરણ લઉં તો શુદ્ધ નિસ્યંદિત પાણી, એકદમ ચોખ્ખું પાણી હોય તેની પીએચનું મૂલ્ય 7 હોય છે. પણ જો 7 થી નીચે આવો તો તે તટસ્થ દ્રાવણ ન હોય, તેને કહેવાય એસિડ. જો પીએચનું મૂલ્ય 7 થી વધુ તો તે હોય છે બેઝ. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એસિડ માટે પીએચનું મૂલ્ય હંમેશા 7 થી ઓછું, બેઝ માટે પીએચનું મૂલ્ય હંમેશા 7 થી વધુ, અને કોઈ પણ તટસ્થ જલીય દ્રાવણ હોય તો તેની પીએચનું મૂલ્ય 7 જેટલું હોય છે. હવે સમજવાનું એ છે કે અહીં 7 થી ઓછું પીએચનું મૂલ્ય હોય તો ખબર પડી ગઈ કે આપેલો પદાર્થ એસિડ છે, બરાબર. તો હવે પ્રશ્ન થાય કે કોઈ એક બે પદાર્થ આપેલા છે, અલગ અલગ બે દ્રાવણો છે, અને એક દ્રાવણની પીએચનું મૂલ્ય ધારો કે 2 થાય છે, અને એક દ્રાવણની પીએચનું મૂલ્ય ધારો કે 6 થાય છે. તો 2 અને 6 આ બે પીએચવાળા દ્રાવણ છે અલગ અલગ, તો બંને એસિડિક જ હશે. આપણે ખ્યાલ આવી ગયો, 7 થી ઓછી પીએચ છે એટલે કેવા હશે? એસિડિક જ હશે. પણ આ બેમાંથી ને વધારે એસિડિક કયું હશે? તો યાદ રાખો મિત્રો, આ બેમાંથી વધારે એસિડિક હશે 2 પીએચવાળું એસિડિક દ્રાવણ. શું કામ? તો હવે તે સમજી. તો જો વિદ્યાર્થી મિત્રો, 7 થી તમે જેમ જેમ નીચે આવો છો, 7 6 5 4 3 2 1, તેમ તેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા છે તેનું મૂલ્ય શું થાય છે? વધે છે. 7 થી જેમ જેમ નીચે તરફ આવો તેમ તેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા દ્રાવણમાં શું થાય? વધતી જાય. જો અહીં જોઈ શકાય છે, અહીંથી આ ગાળો છે તે ધીમે ધીમે મોટો થતો જાય છે. તો આ ગાળો શું દર્શાવે? એ ગાળો દર્શાવે છે હાઇડ્રોજન આયનની સાંદ્રતા. અને તમે શીખી ગયા
કે જે દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ હોય છે તે વધારે એસિડિક કહેવાય. બરોબર, તો યાદ રાખો જે દ્રાવણમાં બે પૈકી હાઇડ્રોજન આયનની સાંદ્રતાનું મૂલ્ય વધારે હોય, હાઇડ્રોજન આયનની સાંદ્રતાનું મૂલ્ય કેવું હોય, વધારે હોય, તે દ્રાવણ વધારે એસિડિક કહેવાય. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એસિડિક દ્રાવણ માટે જે દ્રાવણની પીએચનું મૂલ્ય ઓછું તે વધારે એસિડિક કહેવાશે. બરોબર છે, તેનું કારણ તે દ્રાવણમાં એચ પ્લસ આયનની સાંદ્રતાનું મૂલ્ય કેવું હોય છે, વધુ હોય છે. તો જેમ જેમ તમે 7થી નીચે તરફ આવો તેમ તેમ એચ પ્લસ આયનની સાંદ્રતા વધે તેમ તેમ દ્રાવણની એસિડિકતા પણ શું થાય, વધતી જાય છે. દ્રાવણની એસિડિકતા વધે છે કારણ કે દ્રાવણમાં એચ પ્લસ આયનનું પ્રમાણ સાંદ્રતા વધે એટલે એસિડિકતા પણ શું થશે, વધશે. તો યાદ રાખવાનું છે એસિડ માટે કે જેમ જેમ પીએચનું મૂલ્ય ઘટે તેમ તેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે છે, અને હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે છે તેના કારણે એસિડિકતા પણ વધે છે. આવું જ આપણે બેઝ માટે સમજી શકીએ. યાદ રાખો હમણાં જ વાત કરી કે બેઝના પીએચના મૂલ્ય હંમેશા 7થી કેવા હોય, વધુ હોય છે. 7, 8, 9, 10, 11, 12, 13, 14 પોઈન્ટમાં પણ હોય, 7.5, 8.9 વગેરે વગેરે, પણ બેઝિક દ્રાવણોના પીએચના મૂલ્ય હંમેશા 7થી ઉપર હોય છે. તો બેઝિક દ્રાવણ છે એ બેઝિક દ્રાવણની પીએચનું મૂલ્ય 7થી વધુ છે. બરાબર, અને તેના આધારે આપણે બીજું શું સમજી શકીએ છીએ, તો જો હોય તો 7 પછી 8, 9, 10, 11, 12, 13 અને 14 તો ખબર પડી ગઈ. એમ કહીએ તમને કે કોઈ એક દ્રાવણની પીએચનું મૂલ્ય 9 છે તો તે દ્રાવણ એસિડ હશે કે બેઝ, કે એસિડિક હશે કે બેઝિક, તો તમે તરત જ જવાબ આપશો કે આપેલું દ્રાવણ બેઝિક હશે. કેમ, તો કે બેઝિક દ્રાવણની પીએચનું મૂલ્ય હંમેશા 7થી વધુ હોય. પણ હવે તમને એકી સાથે બે બેઝિક દ્રાવણ આપેલા છે અને કહે છે કે એક બેઝિક દ્રાવણની પીએચનું મૂલ્ય ધારો કે 8 છે અને બીજા બેઝિક દ્રાવણની પીએચનું મૂલ્ય ધારો કે 13 છે, તો આ બે છે 8 અને 13, તો આ બંને દ્રાવણો બેઝિક જ છે. તમને ખ્યાલ આવી ગયો કેમ, તો કે પીએચ 7થી વધુ છે. પણ હવે એવું પૂછે કે આ બે પૈકી કયું દ્રાવણ વધારે સૌથી વધુ બેઝિક હશે, તો એનો જવાબ આવશે 13 પીએચ વાળું. તો અમુકને પ્રશ્ન થાય આમાં તો ઓછું હતું એ વધારે એસિડિક હતું, ને આમાં તો 13 છે, 8 અને 13 એમાંથી 13 છે એ વધુ મૂલ્ય કહેવાય તો એ વધારે બેઝિક. હા, કારણ તો તમે જોઈ શકો છો અહીં કે જેમ જેમ તમે 7થી ઉપર જાઓ છો તેમ તેમ દ્રાવણની અંદર હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે ઓએચ માઇનસ આયનની સાંદ્રતા વધતી જાય છે. સાંદ્રતા એટલે કે પ્રમાણ વધતું જાય છે. તો જેમ જેમ 7થી ઉપર તરફ જવામાં આવે તેમ તેમ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધે છે, અને સાંદ્રતા વધે એને કારણે દ્રાવણની બેઝિકતા પણ શું થશે, વધે છે. તો અહીં તમે જોઈ શકો છો અહીં 8 છે ત્યાં દ્રાવણમાં ઓએચ માઇનસ આયનનું પ્રમાણ આટલું છે, અને જ્યાં 13 છે લખેલા ત્યાં ઓએચ માઇનસ આયનનું પ્રમાણ આટલું છે. તો આ બંને પૈકી કયા દ્રાવણમાં ઓએચ માઇનસ આયનનું પ્રમાણ વધારે, તો કે જેની પીએચ 13 છે તેમાં ઓએચ માઇનસ આયનનું પ્રમાણ વધુ છે, તો તે વધુ બેઝિક હશે. તો કહી શકાય કે જેમ જેમ દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધે છે તેમ તેમ દ્રાવણની બેઝિકતા પણ વધે છે. તો એવી રીતે કહી શકો તમે કે બેઝિક દ્રાવણ માટે પીએચનું મૂલ્ય વધે તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા પણ વધે, અને હારે હારે બેઝિકતા પણ દ્રાવણની વધે, બધું જ વધે છે. રેડી, તો આપણે પીએચને આધારે આપેલું દ્રાવણ એસિડિક છે કે બેઝિક તેની આ માહિતી મેળવેલી છે. ફરીથી યાદ રાખો કે દ્રાવણ તમને એસિડ છે કે બેઝ તે ખબર ક્યારે પડે, તો તે આ પીએચને આધારે સમજીએ છીએ કે પીએચનું મૂલ્ય જો 7થી ઓછું તો દ્રાવણ એસિડિક, જો 7થી વધુ તો દ્રાવણ બેઝિક, અને જો પીએચનું મૂલ્ય 7 તો દ્રાવણ કહેવાય તટસ્થ. તો આના આધારે આપણે પીએચને આધારે એસિડ બેઝ છે તેની જાણકારી આ રીતે મેળવી શકીએ છીએ. તમને પાઠ્યપુસ્તકની અંદર એક કોષ્ટક આપેલું છે, તેની અંદર અલગ અલગ દ્રાવણોના નામ આપેલા છે, અને તે દ્રાવણોની પીએચનું મૂલ્ય તમને આ રીતે પીએચ પેપર વડે શોધવાનું કીધું છે, કે સાર્વત્રિક સૂચક વડે શોધવાનું કીધું છે, અને પીએચનું મૂલ્ય લખવાનું, અને તેના આધારે બાજુમાં રંગ પરિવર્તનનું પણ એક કોષ્ટક છે તે તમારે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પીએચ પેપર કે સાર્વત્રિક સૂચક બેમાંથી ગમે તેનો ઉપયોગ કરો તો ત્યારે તમે શું જાણી શકો,
ત્યારે જાણી શકો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન કે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા. દાખલા તરીકે તમને એસિડ આપેલું છે, તેની અંદર એચ પ્લસ આયન કેટલા છે, તેનું પ્રમાણ જથ્થો કેટલો છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? તો કે તે દ્રાવણની અંદર તમારે સાર્વત્રિક સૂચક જે પ્રવાહી છે તેના અમુક ટીપા નાખવાના, પછી દ્રાવણનો રંગ જોવાનો, લીલો, પીળો, લાલ, ગુલાબી કેવો થાય છે. એ રંગ છે, એ રંગને તમારે પાઠ્યપુસ્તકમાં અલગ અલગ રંગની ડિગ્રીઓ આપેલી છે તેની સાથે સરખાવવાનો, અને ડિગ્રી ઉપર મૂલ્ય લખેલા છે જે આ પીએચના છે. રેડી? તો તમે ગુલાબી રંગ આવેલો હોય તો જવાનું પાઠ્યપુસ્તકમાં ગુલાબી રંગ ક્યાં છે અને એના ઉપર કેટલું પીએચનું મૂલ્ય છે, તો એનું પીએચનું મૂલ્ય થયું. પીએચ એટલે જ શું? તો હમણાં જ કીધું, પીએચ એટલે આપેલા દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા. તો આ રીતે શોધી શકાય. આ રીતે તમે પીએચ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો. રેડી? તો આવી રીતે એસિડ અને બેઝ છે તેમાં એચ પ્લસ અને ઓએચ માઇનસ આયનની સાંદ્રતા સરળતાથી આપણે જાણી શકીએ છીએ. તેના સિવાય યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝ માટે બે શબ્દ વપરાય છે, પ્રબળ અને નિર્બળ. તો પ્રબળ કેને કહેવાય, નિર્બળ કેને કહેવાય? તો યાદ રાખી લેજો, જે એસિડની અંદર એચ પ્લસ આયનનો જથ્થો કે એચ પ્લસ આયનનું પ્રમાણ વધુ હોય તેવા એસિડને આપણે પ્રબળ એસિડ તરીકે ઓળખીએ છીએ. કેવો એસિડ ઓળખીએ છીએ? પ્રબળ એસિડ તરીકે ઓળખીએ છીએ. જે એસિડમાં એચ પ્લસ આયનનો જથ્થો વધુ હોય તે પ્રબળ એસિડ, જે એસિડની અંદર એચ પ્લસ આયનનો જથ્થો ઓછો હોય તે નિર્બળ એસિડ કહેવાય. તો આ રીતે એસિડ બેઝ માટે બે શબ્દ છે, પ્રબળ અને નિર્બળ. તો પ્રબળ કેને કહેવાય? જે એસિડમાં એચ પ્લસ આયન છે, એચ પ્લસ આયનનો જથ્થો વધુ હોય તે પ્રબળ એસિડ. તો નિર્બળ કેને કહેવાય? જે એસિડમાં એચ પ્લસ આયનનો જથ્થો ઓછો હોય તે નિર્બળ એસિડ. તો આ રીતે હવે તમને પૂછી કે પ્રબળ બેઝ કોને કહેવાય, તો તમે શું જવાબ દેશો? તો જવાબ તમારો આવો હશે કે જે બેઝની અંદર OH માઇનસ આયનનો જથ્થો વધુ હોય તે બેઝને પ્રબળ બેઝ કહેવાય. એવી રીતે જે બેઝની અંદર OH માઇનસ આયનનો જથ્થો ઓછો હોય તેને નિર્બળ બેઝ કહેવાય. રેડી? તો જે બેઝમાં OH માઇનસ આયનનો જથ્થો વધુ તે પ્રબળ બેઝ, જે બેઝમાં OH માઇનસ આયનનો જથ્થો ઓછો તે નિર્બળ બેઝ કહેવાય. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આપણે સાંદ્ર શબ્દ વિશે આગળ માહિતી મેળવી તો સાંદ્ર અને મંદ તે અલગ છે અને પ્રબળ અને નિર્બળ તે પણ અલગ વાત છે. પ્રબળ અને નિર્બળ તે એસિડ બેઝના પ્રકાર જ છે, પણ તે ધનાયન અને આ ઋણાયન એટલે કે એચ પ્લસ અને OH માઇનસ આયનના જથ્થા ઉપર આધારિત છે, તેની સાંદ્રતા ઉપર આધારિત હોય છે. જ્યારે સાંદ્ર મંદની ચર્ચા કરીએ તો સાંદ્ર મંદની અંદર એસિડનું પ્રમાણ કેટલું છે તેના ઉપર આધારિત રાખે, બેઝનું પ્રમાણ કેટલું છે તેના ઉપર આધારિત રાખે, તેની સાપેક્ષે પાણીનું પ્રમાણ કેટલું છે તેના ઉપર આધારિત હોય છે. પણ ટૂંકમાં તમારે ખાલી આવું યાદ રાખવાનું છે કે જે એસિડમાં એચ પ્લસ આયનનું પ્રમાણ વધારે તે પ્રબળ એસિડ, જે એસિડની અંદર એચ પ્લસ આયનનું પ્રમાણ ઓછું તે નિર્બળ એસિડ, જે બેઝની અંદર OH માઇનસ આયનનું પ્રમાણ વધારે તે પ્રબળ બેઝ, જે બેઝની અંદર OH માઇનસ આયનનું પ્રમાણ ઓછું, જથ્થો ઓછો તે નિર્બળ બેઝ કહેવાય. આગળની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. અસ્તુ.